હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 11માં ત્રિકોણની રચના જોવાના છે. જ્યારે પણ ત્રિકોણની રચના આપણે કરીએ ત્યારે તેમાં એક વસ્તુ જોવાનું કે ધારો કે આપણને આપેલું છે 5 ના છેદમાં 3 ભાગમાં વિભાજિત કરો, અથવા કીધું છે 3 ના છેદમાં 4 ભાગમાં વિભાજિત કરો. આ રીતે આપેલું છે તો ત્યારે આપણે છેદ જોવાનું. શું જોવાનું? છેદ. અહીંયા છેદ કેટલો છે? 3. અહીંયા છેદ કેટલો છે? 4. જો છેદ મોટો હોય, અંશ કરતાં છેદ મોટો હોય, તો મોટા ત્રિકોણથી નાના ત્રિકોણ તરફ જવાનું, અને જો અંશ કરતાં છેદ નાનો હોય તો નાના ત્રિકોણથી મોટા ત્રિકોણ તરફ જઈશું આપણે. તો એના માટે એક રચના છે, પહેલી રચના જે ઉદાહરણ નંબર 1, આપણી રચના નંબર 9મી રચના આવ્યા છે. આપણે ઉદાહરણ નંબર 1 આપણને કીધું છે, જો ત્રિકોણની બાજુઓને અનુરૂપ આપેલા ત્રિકોણ ABC ને અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર, ગુણોત્તર કેટલો આપેલો છે આપણને? 3/4 હોય તેવા ત્રિકોણની રચના કરો. તો જ્યારે એવો આપેલો હોય તો સૌથી પહેલા આપણે શું જોવાનું? અંશ કેટલો છે અહીંયા? 3. છેદ કેટલો છે? 4. અંશ કરતા છેદ કેવો છે? મોટો. તો આપણે કયા ત્રિકોણથી કયા ત્રિકોણ તરફ જવાનું? મોટા ત્રિકોણથી નાના ત્રિકોણ તરફ આપણે જઈશું. તો આપણને ત્રિકોણ ABC ની રચના કરવાની છે. તો સૌથી પહેલા આપણે માપ તો આપણને આપેલું નથી કે કેટલા માપનું લેવાનું છે, તો આપણે અનુકૂળ માપ લઈશું. ધારો કે મેં અહીંયા લઉં છું આશરે 6 સેન્ટીમીટર. તમને જેટલું લેવું હોય તેટલું લઈ શકો. અને મેં આપી દઉં છું BC. જો ત્રિકોણની બાજુઓને આપેલો અનુરૂપ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય તેવા ને સમરૂપ ત્રિકોણની રચના કરો. હવે આપણને A અને BC પણ નથી આપેલું, પણ મેં BC માંથી એક કિરણ દોરું છું. જે કેવું કિરણ દોરવાનું? લઘુકોણ થાય તેવું કિરણ દોરવાનું. મેં કિરણ દોર્યું BX. આપણને માપ નથી આપેલું એટલે સીમાંથી એક મેં લાઈન દોરી દેવું, જે BX ને જ્યાં છે તે ત્યાં શું નામ આપી દઈએ આપણે? A. હવે આ એક અર્ધતલ છે, આ બીજું અર્ધતલ છે, તો એના વિરુદ્ધ અર્ધતલમાં એક લઘુકોણ ત્રિકોણ દોરવાનું. તેના માટે મેં લઘુકોણ ત્રિકોણ દોરું CB, અહીંયા નામ આપવું Y. આ જે છે આપણું કયું થશે? લઘુકોણ ત્રિકોણ. હવે આપણને કેટલા ભાગમાં વિભાજિત કરવા કીધું છે? 3/4. કેટલા ભાગમાં વિભાજિત કરવાનું છે? 3/4. તો આપણે અનુકૂળ માપ લઈશું, બીને કેન્દ્ર ગણી અનુકૂળ માપ લઈ એક ચાપ દોરવાનો. વધારે ને વધારે કેટલા છે? 4. 3/4 એટલે વધારે ને વધારે આપણી પાસે કેટલા છે? 4. તો આપણે 4 ચાપ મારીશું, એક, બીજો, ત્રીજો અને ચોથો. આ રીતે મેં 4 ચાપ માર્યા, એને નામ આપી દઈશું B1, B2, B3 અને B4. હવે આપણને જોવાનું 3/4 છેદમાં કેટલા છે? 4. તો આપણે અહીંયા પણ B4ને કેન્દ્ર ગણીને, 4 છે એટલે B4ને કેન્દ્ર ગણીને અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ આપણે દોરીશું. એટલું જ માપ રાખીને અહીંયાથી આપણે એક ચાપ દોરીશું. જે માપ હતું ચાપનું તેટલું જ માપ રાખવાનું ચાપનું. અને B4 C ને જોડી દઈશું. હવે આપણે જેટલું માપ રાખેલું છે, જેટલું ચાપ લીધેલો, એટલો જ ચાપ આપણે B3 ને પણ દોરીને
લેવાનો, પછી આપણે અહીંયાથી આટલું માપ્યું, એટલું જ માપ અહીંયાથી લઈને દોરવાનું. આ ખાસ યાદ રાખજો, B3C જે છે તે લાઇનમાંથી બરાબર વચ્ચેથી જ પસાર થાય. હવે B3C છે, B3માંથી દોરવાનું છે, તો આ B3માંથી જે દોરીએ આપણે જ્યાં છે તે એને નામ આપી દઈશું આપણે C'. હવે આપણે સી છે ત્યાંથી અનુકૂળ ત્રીજા લેગ ચાપ દોરીશું, એટલો જ ચાપ C'ને ગણીને પણ દોરીશું. આટલેથી આપણે અહીંયા માપીશું, લાઈન જે છે તે આ રીતે દોરીશું, એટલું જ માપ રાખીને અહીંયાથી પણ આપણે એક ચાપ દોરીશું. આ ચાપ જે દોર્યો એને આપણે શું કરીશું, C'માંથી અહીંયાથી આમ જોડી દઈશું. આ થશે આપણું A'. આપણને શું કીધું છે, આ ત્રિકોણને સમાંતર, એટલે આપણે આ જે બી લાઈન દોરીએ એ લાઈન અને સમાંતર હોવી જોઈએ. તો આ જે છે આપણા ત્રિકોણની રચના છે. હવે આપણે એના રચનાના મુદ્દા લખવાના છે. રચનાના મુદ્દામાં આપણે જે જે દોરતા ગયા તે લખવાનું છે. સૌથી પહેલા આપણે શું દોર્યું, BC. તો BC દોરો. પછી આપણે શું દોર્યું, તો આ કિરણ દોર્યું. કયું કિરણ, કિરણ BX દોરો, જેથી ખૂણો XBC લઘુકોણ થાય. આપણે માપ નથી આપેલું એટલે આપણે શું કર્યું, AC દોરી દીધું. ત્યાં લખે AC દોરો, જેથી ત્રિકોણ ABC તૈયાર થશે. હવે આપણે એનો સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે, તેના માટે આપણે શું કર્યું, તો કિરણ BY દોર્યું. કિરણ BY દોરો, જેથી ખૂણો CBY લઘુકોણ થાય. થઈ ગયું. પછી આપણે શું કર્યું, BY પર ચાપ દોર્યું. BY પર, કિરણ BY પર BB1 ઇઝ ઇક્વલ ટુ B1 B2 ઇઝ ઇક્વલ ટુ B2 B3 ઇઝ ઇક્વલ ટુ B3 B4. આ સરખા સરખા માપના દોર્યા એટલે BB1 એ જ B1 B2 થશે, એ જ B2 B3 થશે, એ જ B3 B4 થશે. થાય તેવા બિંદુ B1 B2 B3 અને B4 દોરો. પછી શું કરવાનું છે આપણે, તો B4 C દોરો. આપણે લખવા નથી કે ચાપ લેવો આ તે, B4 C દોરો, તેને સમાંતર B3 C' દોરો. પછી આપણે શું દોર્યું, તો CA છે એને સમાંતર કઈ દોરી, C'A'. તો AC ને સમાંતર A'C' દોરો, જેથી માંગેલ માપનો ત્રિકોણ A'BC' તૈયાર થશે. ખર પડે આ આપણી રચના છે, ત્રિકોણની રચના છે. ત્રિકોણની રચનામાં શું યાદ રાખવાનું, જો છેદ અંશ કરતા મોટો હોય તો મોટા ત્રિકોણથી નાના ત્રિકોણ તરફ, અને જો છેદ અંશ કરતા નાનો હોય તો નાના ત્રિકોણથી મોટા ત્રિકોણ તરફ જવાનું છે. આપણે અત્યારે છેદ કેવો હતો, અંશ કરતા મોટો, એટલા માટે આપણે મોટા ત્રિકોણથી નાના ત્રિકોણ તરફ જોઈએ. આ ખાસ યાદ રાખવાનું,
જેથી આપણને રચના કઈ કઈ રીતે દોરવાની છે તે ખબર પડે.